જય શ્રી રામ, જય શ્રી રામ. સૌ કોઈના મુખે જય શ્રી રામ. 22મી જાન્યુઆરી ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યો છે. આ ઐતિહાસિક દિવસનું સૌ કોઈ તેના સાક્ષી બનવા જઈ રહ્યા છે. ખાસ કરીને જે ભક્તો છે, અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વાત કરીએ વડોદરા શહેરની તો વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં 22મી જાન્યુઆરી રામલલ્લાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે અને તેને જ સૌ કોઈ તેને નિહાળી શકે તેની માટે લાઈવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કે આ જે દ્રશ્યો છે તેઓ લાઈવ નિહાળી શકે તે માટે થઈને અલગ અલગ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 22મી તારીખ જેમ કે તમામ ઘરોમાં દિવાળી જેવો માહોલ જોવા મળશે અને તેને જ લઈને સૌ કોઈ ભક્તો છે પોતાની અલગ અલગ રીતથી ભક્તિઓ અદા કરી રહ્યા છે, પોતાનું યોગદાન આપી રહ્યા છે. તેને જ લઈને ગોત્રી વિસ્તારમાં પણ લાઈવ જે દ્રશ્યો છે અયોધ્યાથી સીધા લાઈવ પ્રસારણ તેઓ નિહાળી શકે તે માટે અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 22મી તારીખ ઐતિહાસિક દિવસના સાક્ષી બનનાર તમામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશના ખૂણે ખૂણેથી તમામ ભક્તો પોતાની ભક્તિ વ્યક્ત કરી રહ્યા છે. તો ગોત્રી વિસ્તારમાં પણ રામ મંદિર પ્રતિષ્ઠાના દિવસે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અયોધ્યામાં થનાર પ્રસંગને પણ લાઈવ નિહાળી શકાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે. અયોધ્યા રામ મંદિરને લઈ સૌ કોઈના મુખે જય શ્રીરામના નામ સાથે રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ સાથે દિવાળી જેવો માહોલ 22 તારીખના રોજ બનશે. ઐતિહાસિક દિવસ એટલે કે 22મી જાન્યુઆરીએ જ્યારે રામ ભગવાન તેમની નગરિયામાં તેમના સિંહાસન પર વિરાજવાના છે ત્યારે તમામ જે રામ ભક્તો છે તેમનામાં કહી શકાય ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે. વડોદરા શહેરની વાત કરીએ તો ઠેર ઠેર જે રામ ભગવાનના ધ્વજા છે તે પણ લગાવવામાં આવે છે. ત્યારે ઉમંગભાઈ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. કેટલી ખુશી છે, 22મી તારીખે એક ઐતિહાસિક દિવસ છે, આપણે સાક્ષી થવાના છે, આટલા વર્ષ પછી આ દિવસ આવ્યું છે. આપની ખૂબ સાચી વાત છે. આપ જોઈ શકો છો કે સમગ્ર ભારત અને વિશ્વની અંદર, એક મેં વિડીયો પણ જોયો હતો કે અમેરિકાની અંદર પણ ભગવાન રામના મંદિરને લઈને ઉત્સાહ છે ને ત્યાં પણ રેલી કાઢવામાં આવે છે. વિવિધ દેશોમાં પણ ભગવાન રામના જે મંદિર બની રહ્યું છે એના ખુશી વ્યક્ત થઈ રહી છે. સમગ્ર વિશ્વની અંદર હિન્દુઓ એના માટે લાલાયિત થઈ રહ્યા છે અને ખૂબ ઉત્સાહ છે. કહેવાઈ રહ્યું છે કે 14 વર્ષના વનવાસ પછી જ્યારે ભગવાન અયોધ્યા પહોંચ્યા હતા ત્યારે અયોધ્યાવાસીઓએ દિવાળી મનાવી હતી, ત્યારથી દિવાળીની પ્રથા ચાલતી આવી છે. તો આ નવી દિવાળી લોકો મનાવવા જઈ રહ્યા છે 22 તારીખે માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના વરદ હસ્તે, જ્યારે ભગવાન રામલલ્લા નિજ મંદિરમાં બિરાજમાન થશે, એમના હાથે જ્યારે એમાં પ્રાણ પ્રતિષ્ઠા ત્યાં કરવામાં આવશે. એ સમયને આવકારવા એને ઉત્સાહથી સમગ્ર ભારતના દરેક નાગરિકો એની અંદર નાનામાં નાની કોઈ પણ યોજના એટલે કાર્યક્રમો કરી રહ્યા છે. આપ જોઈ શકો છો કે ઝંડી લગાવી રહ્યા છે, તોરણ લગાવી રહ્યા છે, જેમ દિવાળી વખતે રંગોળી થાય એવી રંગોળી અને ભગવાનના નામ, સુંદરકાંડ, ભગવાનના રામપારાયણ આવા અલગ અલગ કાર્યક્રમો થકી ભગવાનને પ્રસન્ન કરવાના વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. અમારે ત્યાં પારેશ્વર મહાદેવે તે દિવસે રામયાગનું આયોજન કરેલ છે. રામયાગ આખો દિવસ ચાલશે. અહીંયા લાઈવ પ્રસારણ પણ થવાનું છે, જે માનનીય પ્રધાનમંત્રીજી જે લોકાર્પણ વિધિ કરશે એનું જે જીવંત પ્રસારણ પણ અહીંયા કરવામાં આવશે અને ત્યારબાદ યજ્ઞ પછી અહીંયા મહાઆરતીનું પણ આયોજન રાખ્યું છે. કહી શકાય કે રામમય જે થયું છે, તમામ દેશના ખૂણે ખૂણેથી તમામ ભક્તો દ્વારા તેમની જે ભક્તિ છે તે વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. આટલા વર્ષ પછી જ્યારે કોર્ટે નિર્ણય આપ્યો કે હવે રામ મંદિર બનશે, તમામ કહી શકીએ દેશ વિદેશમાં આની જે ખુશી છે તે વ્યક્ત કરવા જેવી નથી. કેટલી ખુશી છે, કેવી રીતે આમાં આજનો જે તહેવાર ગણો, દિવાળી ગણો, કે 500 વર્ષ પછી જે હિન્દુસ્તાનની સલ્તનત ઉપર યાને કે પૂરા વર્લ્ડમાં જે રામ કૃષ્ણ અંબેમાં બહુચરમાં તુર્જામાં કાળકામાં દેવી દેવી દેવતાઓને પૂજતા હોય એમાં રામ પૂર્ણ પુરુષોત્તમ હતા અને એમણે શાસ્ત્રોક્ત રીતે એક રાજવીર તરીકે રીતે રઘુકુળના વચનને સિદ્ધ થયેલા એક રાજપુરુષે જે રીતે એમણે જે એમની સફર પૂરી કરી એ સફર આ સલ્તનતમાં એક એક હિન્દુના બચ્ચામાં હૃદયમાં વસેલી છે. એક રામ દશરથ કા બેટા, એક રામ જગત પસારા, એક રામ આતમ ઘટ મેં બેઠા, દરેક હિન્દુસ્તાનના વતની જે હોય સનાતન ધર્મનો પ્રણેતા હોય એના ઘટની અંદર રામ બેઠા છે. અને જ્યારે મારો એ રામ દાદાનો દાદો જ્યારે આજે બિરાજમાન થવાના છે અને એની ખુશી તો કેવી હોય એ અમે શબ્દમાં ના કહી શકીએ, પણ એની ખુશી તો એવી અવિરત હોય કે આખું આજે વર્લ્ડ એક રામના નામે આજે ઉત્સવ ઉજવી રહ્યું છે. પારેશ્વર મહાદેવ
અહીંયા પણ આખો દિવસ ભરચક કાર્યક્રમ છે અને અમારા મિત્રથી સરસ સહકાર આપી અને 3 દિવસથી સખત એના માટે પ્રયત્નો કરે છે. પણ પ્રયત્નની સામે મારે એટલું કહેવું છે કે દરેકને આનંદ છે, નાનો મોટો, ગરીબ ગુરબો, સાધુ સંત, ફકીર, ઓલિયા, કારણ કે આ તો અમારા આરાધ્ય દેવ છે. અને આજે દેવના આજ્ઞાથી, એમના હુકમથી, અને ધન્યવાદ કે મોદી સાહેબ જેવાને કે આ સલ્તનત પર બોડાનો દ્વારકાથી લઈ આવ્યો. 22 જાન્યુઆરી એટલે કે તમામ ભારત દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક દિવસ. તમામ જે રામ ભક્તો છે તે રાહ જોઈ રહ્યા છે અને ગણતરીના દિવસો હવે બાકી રહી ગયા છે ભગવાન રામની અયોધ્યા નગરીમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે. ત્યારે વડોદરા શહેર પણ કહી શકીએ કે ભક્તિમાં મય થયો છે, રામમય થયો છે. તમામ જગ્યા પર આપ જોશો કે ઘરમાં હોય કે દુકાનોમાં હોય જે ધ્વજા છે રામ ભગવાનની તે જોવા મળતી હોય છે. દાદા, કેટલી ખુશી છે 22મી તારીખે જે રામ ખુશી 70 વર્ષ ખુલાસો આવ્યો. મોદી બાપુએ બહુ મસ્ત કામ કર્યું. જય શ્રી રામ. અને બહુ સારો દિવસ છે 22મી. આખા ગુજરાતની અંદર ઘેરે ઘેર ઝંડા ફરકશે, દીવા સળગશે. જય હિન્દ, જય ભારત. તમે કેવી રીતે ઉજવણી કરો? અમે તો સારી રીતે ને બહુ ખુશી ખુશાલથી અમારા ઘરે તો 51 દીવા સળગાવવાના છે. વત્તા ગોતી તળાવ પારેશ્વર મહાદેવ પાસે શ્રીરામ બેસાડે છે ત્યાં પણ અમે સળગાવવાના છે. ઉમંગભાઈ બ્રહ્મભટ્ટ કોર્પોરેટર હસ્તે બધું થઈ રહ્યું છે. બિલકુલથી આપ જ્યારે અત્યારે રોડ પર બહાર નીકળતા હશો ત્યારે ઘરથી લઈને દુકાન સુધી તમામને આ જે રામ ભગવાનની ધ્વજા થઈ તે જોવા મળતી હશે. 22મી તારીખ માટે શું કહેશો, કેવી રીતે મનાવો? 22 તારીખે અમારે ઘરે ઘરે ઝંડા લગાવવાના છે અને રેલી પણ કાઢવાના છીએ અને અમે બધા હલીમલી અને રામધૂન બોલાડવાના છે. બોલો ભારત માતા કી જય, જય શ્રી રામ. કેટલી ઉત્સાહ છે રામ ભગવાનની પ્રાણ? બહુ ઉત્સાહ છે અમને. 500 વર્ષે પાછા આવ્યા છે એટલે ઉત્સાહ તો હોય જ ને રામ ભગવાનની. કેવી રીતે? અમે ઘરે ઘરે દિવાળે પડતા, અમે ઉમેટાથી આવ્યા. ઉમેટાના છે તો અમે ઘરે ઘરે બધાને દીવા પટકારા છે, ઝંડા લગાડા છે અને બધા ભેગા થઈને રામ ભગવાન ભજન કીર્તન કરવાના છે અને ભજન કીર્તન બી રાખેલું છે. અમે કહી શકીએ કે એક શ્રમજીવી જે લોકો છે તેમને પણ એક રોજગાર મળેલો. આપ અહીંયા જે જન જે ધ્વજા છે તેનું વેચાણ કરી રહ્યા છો, ક્યાંથી આવ્યા છો? આકલાવથી. આકલાવથી આવ્યા છો આ વેચાણ કરવા માટે? કેટલી ઉત્સાહ છે રામ ભગવાન હવે બિરાજવાના છે તેમના સિંહાસન? અમને તો ઘણી બધી ઈચ્છા છે રામ ભગવાન. બિલકુલ થી કહી શકાય કે તમામ જે દાદા 22મી તારીખે રામ ભગવાન બિરાજવાના છે સિંહાસન પર, કહી શકીએ કે ખૂબ જ ઉત્સાહ ધ્વજા લઈને નીકળી રહ્યા છો. કેટલી ઉત્સાહ છે 22મી તારીખ? ઘણો ઉત્સાહ છે. શું કરવાનો છે 22મી તારીખે? ફટાકડા ફોડી છું ને રેલી કાઢી. ભગવાન વિરાજવાના છે તેમના સિંહાસન પર. હા, કહી શકીએ કે 22મી તારીખ માટે આપ જોશો વડોદરા શહેરમાં પણ અલગ અલગ જગ્યા પર કહી શકીએ કે દાન હોય, પુણ્ય હોય, જે વિતરણ હોય તે કરવામાં આવી રહ્યું છે. સાથે જ જે ઉત્સાહ છે તમામ ભક્તોમાં એ ન કહી શકીએ, જે તેને લઈને તમામ જગ્યા પર આ જે ધ્વજા છે તે લગાવવામાં આવી છે. રામધૂન પણ બજાવવામાં આવશે. સાથે જ કહી શકાય કે તમામ ભક્તોમાં એટલી ખુશી તેમના મુખ પર જોવા મળી રહી છે કે તેમના જે રામ ભગવાન છે 22મી તારીખે તેમની જ નગરિયામાં સિંહાસન પર વિરાજવાના છે તેને લઈને સમગ્ર દેશમાંથી અલગ અલગ ખૂણેથી તમામ જે ભક્તો છે તેમની ભક્તિ જે છે તે વ્યક્ત કરી રહ્યા છે. કેમેરા પર્સન રવિ સિંધા સાથે ગાયત્રી રાના, સ્પાર્ક ફૂડ ન્યૂઝ વડોદરા.